दोस्तों कहानी शुरू करूँ तेना पहला वीडियो लाइक करीने चैनल सब्सक्राइब करजो। सुजाता थाकीने पलंग पर बैठी आज प्रसंग रंगे चंगे पत्यो। घर में लग्नों प्रसंग होए त्यारे मन केव उचाट में रहे। आज हवे शरीर भले थाकेलू छे पण मन में एक जातनी निराश छे। मम्मी तमारी माटे दूध लावू? तमे आज जम्या पण नथी। ना बेटा अत्यारे कई इच्छा नथी। माँ मीताना जवाथी घर केव खाली खाली लागे छे ने। रुचिना आँखों भराई आवी। प्लीज दोस्तों वीडियो लाइक करजो। हाँ बेटा सुजाताए एना माथा पर हाथ फेरियो। आखो दिवस बोल बोल करवा जोईए एने एटले घर तो खाली थवानुं ज छे पण दीकरीनो अवतार ज पारके घर जवा माटे थाय छे। ए अफर नियमनो तो केम बदली शकाय। बस शांतिथी प्रसंग पूरो थयो एनो आनंद छे। चल बहु मोड़ू थयुं छे तू आराम कर। हजू काले पण वहेला उठवानुं छे। मेहमानोने वळાવવાના છે એમને આપવા માટેનો મોહનથાળ તો આવી ગયો છે ને? હા ઓર્ડર અપાઈ ગયો છે કાલે સવારે જ તાજો આપી જશે। સરસ તું છે તો મારે કોઈ ચિંતા કરવી પડતી નથી દીકરા। સુજાતાએ વાલથી દીકરીનો હાથ સંભાળ્યો। મમ્મી હવે તમે પણ આરામ કરો કહીને રુચિ ગઈ। સુજાતા બારીમાં આવી ઊભી રહી। થાક બહુ લાગ્યો હતો પણ ઊંઘ કોસો દૂર હતી। રસ્તા પર હજુ વાહનો દોડતા હતા એનું મન પાછળની ગલીઓમાં જઈ ચડ્યું। એકલા હાથે વિપરીત સંજોગોમાં બી દીકરી મોટી કરી સમાજ સામે લડી જજુમી તેમણે સારું શિક્ષણ અપાવ્યું સારા ઘરે પરણાવી। હવે બસ જવાબદારી જાણે પૂરી થઈ। રુચિ તો નાની હતી ત્યારથી ડાઈ અને સમજુ આંખના ઈશારે માના મનની વાત સમજી જાય પણ મિતાલી તેનાથી સાવ વિપરીત। માનું ધ્યાન બહુ રાખે પણ જિદ્દી પણ એટલી। કોઈ માને કહી જાય એ પણ તેને ચાલે નહીં। દરેક વાતમાં એની પાસે પ્રશ્નો હોય આવું કેમ? ઘણીવાર તો સુજાતા તેને સમજાવતા થાકી જતી। આ લગ્નમાં એ કેવી જીદ લઈને બેસી ગઈ હતી? સુજાતાના આંખના ખૂણેથી પાણી વહી નીકળ્યા। મિતાની યાદ તેને તીવ્રતાથી ઘેરી વળી। મનને મક્કમ કરી તે ઊભી થઈ દાગીનો કાઢ્યો અને તેને મૂકવા કબાટ ખોલ્યું। દાગીનાનો બોક્સ ખોલ્યો કે એના હાથમાં એક કાગળ આવ્યો। અરે આ શું છે? તેને ઝડપથી કાગળ ખોલ્યો। અરે આ તો મિતાએ લખ્યો છે, મિતાનો પત્ર। હજુ હમણાં તો દીકરીને વળાવી તો પછી આ પત્ર? સુજાતા ઉભડ કહીએ પત્ર વાંચવા લાગી। વાલી મમ્મી ખબર ન પડી કે તારો વાહનનો સોનેરી તડકો ક્યારે પૂરો થઈ રહ્યો। આ વખતે હું જઈશ તો પાછી નહીં વળું તમારી પાસે। કાલે મારા લગ્ન છે, નવા જીવનમાં મારો પ્રવેશ છે પણ માં તારા ઊંપનો કોળો હવે છૂટી જવાનો માનવામાં નથી આવતું। માં તારા માટે જેટલું કહું એટલું ઓછું। એકલા હાથે જજુમી તે અમે બહેનોને મોટી કરી। રુચિ દીતો ઠરેલ પણ મારો તુમખીવાળો સ્વભાવ તે સહન કર્યો। મેં નાદાની હતી ઘણીવાર તને ન કહેવાના શબ્દો કયા, અનેક અળવિતરા પ્રશ્નો કરી તને થકવી દીધી પણ તે થાક્યા વગર કંટાળ્યા વગર અમારો સરસ ઉછેર કર્યો ને અમને કાબિલ ઇન્સાન બનાવ્યા। પ્લીઝ દોસ્તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો। માં ગઈકાલે રાતના તે જે વાત કરી તારું સ્થાન મારી નજરોમાં વધારે ઊંચું થઈ ગયું। સમજણ થયા પછી હું ઘણીવાર તને પૂછતી પપ્પા આપની સાથે કેમ નથી રહેતા, તું કહેતી બેટા શરીરનો જે ભાગ સડી જાય તેને કાપીને ફેંકી દેવામાં જ રહે છે પણ હું સમજાતી નહીં, નાની વાતમાં આકરી થઈ તને પજવ્યા કરતી। સ્કૂલમાં મારી બધી મિત્રોના પિતા આવે અને મારા ના આવે તેનું મને બહુ દુઃખ હતું અને બધો ગુસ્સો હું તારા પર કાઢતી પણ માં તું કદી કંઈ બોલતી નહીં, શક્ય હોય એટલું મને સંભળાવવાની કોશિશ કરતી। મને ખબર હતી કે મારા પપ્પા છે આ જ શહેરમાં છે પણ અમે એ બાબત કંઈ પૂછીએ તો તું ચૂપ થઈ જતી, એક હરફ ઉચ્ચારતી નહીં। જેમ જેમ મોટી થઈ તેમ તેમ હું વધારે જીદ્દી થતી ગઈ। મારા લગ્ન નક્કી થયા અને મારી જીદ હતી કે પપ્પા અને મમ્મી સાથે મને કન્યાદાન આપે। રુચિદીએ મને સમજાવી માને બહુ તકલીફ પહોંચશે, આ જીદ તું છોડી દે પણ હું મારી જીદ પર અડી રહી તો હું લગ્ન જ નહીં કરું। મને એમ હતું કે આ બહાને તો તું પીગળીશ અને અમને અમારા પપ્પા પાસે લઈ જઈશ પણ અમને ખરી હકીકત ક્યાં ખબર હતી? કાલે રાતના તે અમને બંને બહેનોને બેસાડી કહ્યું, રુચિ મિતા તમારે જાણવું છે ને કે તમારા પપ્પાને મેં કેમ છોડ્યા? તો આજે હું તમને હકીકત કહું છું, અત્યાર સુધી હું બોલી નહોતી, કારણ નહોતી ઈચ્છતી કે તમારો ઉછેર તમારા પપ્પા પ્રત્યેની ઋણાના પાયા પર થાય। લગ્ન કરીને આવીને મને ખબર પડી કે તેમને પીવાની ખરાબ આદત છે,
મેં સમજાવવાની કોશિશ કરી પણ તેમનાથી આ વ્યસન છૂટ્યું નહીં. રોજ રાતના પીને મોડા ઘરે આવવાનું અને નશામાં ઘરમાં તમાશો કરવાનો, બૂમાબૂમ કરવાની. પણ ક્યારેક સુધરશે માની મેં બધું સહન કર્યું અને જે સ્ત્રીનું માન એનો પતિ ન રાખે તેને કશે માન મળતું નથી. ઘરમાં એ મારી કંઈ કિંમત ન હતી. આમને આમ આશામાં મારા દિવસો પૂરા થતા હતા ને રુચિનો જન્મ થયો. બાપ બન્યા પછી સુધરશે એ માન્યતા પણ ખોટી ઠરી. તેમનું પીવાનું વધતું રહ્યું પણ હદ તો હવે આવી. મીતા, તારા જન્મ પહેલાં જ્યારે તેમને ખબર પડી કે આ વખતે પણ મારા ગર્ભમાં કન્યા ભ્રૂણ છે, તેમણે મને એબોર્શન માટે ફોર્સ કર્યો. આટલી મોંઘવારીમાં વધારે બાળક પોસાય નહીં. નેક્સ્ટ ટાઈમ દીકરા માટે ટ્રાય કરીશું. દીકરા માટે ટ્રાય? મને શોખ લાગ્યો. એક જીવની હત્યા કરવાની, એ પણ એટલે કે એ કન્યા છે. હવે પાણી માથાથી ઉપર જતું હતું. મેં સાફ શબ્દોમાં એબોર્શન નકારી દીધું. એમની વાત ન માની એટલે એમનો અહમ ગવાયો. એક સ્ત્રી થઈ મારી સામે બોલે છે. શરાબના નશામાં તેમણે મારા પર હાથ ઉગામ્યો અને બસ એ ઉગામેલો હાથ મેં ત્યારે જ પકડી લીધો. સ્ત્રી બધું સહન કરી શકે પણ પોતાની આત્મસન્માન પર આઘાત નહીં. અન્યાય કરવાવાળા કરતાં અન્યાય સહન કરે તે વધારે દોષી છે. હવે આ માણસ પર વિશ્વાસ રાખવો ખોટો હતો. એ જ ક્ષણે નાની રુચિને લઈને મેં ઘર છોડી દીધું. ઘરમાં કોઈ કંઈ બોલ્યું નહીં, કોઈએ મને જતા રોકી નહીં. કદાચ બધા એમ જ ઈચ્છતા હતા કે આ બાળકને હું કઢાવી નાખું અને મારે તેવું કરવું ન હતું. કદાચ તેમને એમ હશે કે હું ભરણ પોષણ માગીશ. જ્યારે મારો પતિ જ મારો ના થયો ત્યાં હવે પૈસા માગીને શું ફાયદો? મારા એવા વાતાવરણમાં મારી દીકરીઓનો ઉછેર કરવો નહોતો. બસ હાથે પગે મેં ઘર છોડી દીધું. માં તું ઈબકે ચડી ગઈ અને અમે બંને અવાક તને જોઈ રહ્યા. માં, મારા ખાતર તે આટલા દુઃખ સહ્યા? જે વ્યક્તિને મારા અસ્તિત્વનો ઇનકાર હતો તેની પાસે હું કન્યાદાન કરાવવાની જીદ કરતી હતી. માં, માં મને માફ કરી દે. દાદાનીમાં કરેલી એ જીદો બદલ જેનાથી તેને દુઃખ પહોંચ્યું હશે પણ ક્યારેક તે કશું કહ્યું નહીં. માં, હિમાલયની આડ ઓગાળે એવી ઠંડીમાંય હું પાફે અને રણના વૈશાખી વાયરામાં શીતળતાનો અહેસાસ કરવે એવો અદ્ભુત ઇલમ છે તારા પ્રેમમાં, તારી પરવરિશમાં. હું નતમસ્તક છું તારી સામે કે દુનિયા સામે જજુમીને તે મને જન્મ આપ્યો. આજે જ્યારે હું મારા નવા જીવનમાં પગલાં માંડું છું તો એ જ આશીર્વાદ માગું છું કે મને પણ તારા જેવી મક્કમ આત્મવિશ્વાસથી છલોછલ થવાની શક્તિ આપજે. હંમેશા તારો પ્રેમ ઇચ્છતી મીતાના પ્રણામ. પત્રને હૈયા સરસો ચાંપીને સુજાતા ધ્રુસકે ધ્રુસકે રડી પડી. દોસ્તો, કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અને તમે પણ તમારી મમ્મીને યાદ કરતા હો તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો. એક તો કોમેન્ટ જય શ્રી કૃષ્ણની તમારે કરવી જ પડશે અને વિડીયો લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ, ધન્યવાદ.